विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित चैप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ भाग 4 मां आपणे स्वाध्याय 13.1 नो पहेलो दाखलो आपणे लेवानो छे। अगाउ जे आपणे भाग 3 लीधा ए त्रणे त्रण भागना जे सूत्रो छे ए सूत्रो बराबर तमने मोढे आवडवा जोईए, तो आ दाखला सरळताथी तमे गणी शकशो। एटले अहींया तमारे सूत्रो जो आवडशे तो तमने दाखला गणवामां कोई तकलीफ पड़े नहीं। एटले सूत्रो बराबर तैयार करजो। अहींया जे रकम छे तमे जुओ तो अहींया शुं कहे छे, बे घन पैकी प्रत्येक घननो घनफळ 64 सेंटीमीटर क्यूब छे। तेवा बे घन ने जोड़वाथी बनता लंबघननो पृष्ठफळ शोधो। एटले अहींया बे घन पैकी घनफळ तमने 64 सेंटीमीटर क्यूब आपेलो छे। एक घन छे, आ एक घन आकृति छे, घनाकृति छे। बे घन पैकी एक घन नो घनफळ 64 सेंटीमीटर क्यूब छे। एटले घन नो घनफळ 64 सेंटीमीटर क्यूब छे। એટલે અહીંયા આની જે સપાટી છે એ સપાટીને આપણે એ તરીકે લઈએ કે અહીંયા લખ્યું આપણે કે ઘનની સપાટી, ઘનની લંબાઈ L લો, એની જગ્યા પર L લો, ઘનની લંબાઈ L છે। રકમ બરાબર સમજો, બે घन पैकी प्रत्येक घन नु घनफळ 64 सेंटीमीटर क्यूब होय तेवा बे घन ने जोड़वाथी बनता लंबघन नु पृष्ठफळ शोधो। बे घन ने पछी जोड़वाना छे, એટલે પહેલા એક ઘન ઉપરથી એની લંબાઈ કેટલી છે પહેલા શોધી કાઢીએ। એટલે અહીંયા ઘન નું ઘનફળ L³ બરાબર 64, L बराबर घनमूल में 64, 64 का घनमूल, એટલે તમને L મળી જાય તો 64 का घनमूल 4 ની 3 ઘાત, 4 6 16, 16 6 64, એટલે જવાબ તમારો 4 સેન્ટીમીટર આવશે। એટલે લંબાઈ 4 સેન્ટીમીટર છે એમ આપણે કહી શકીએ। હવે એ ઘનને ફરીથી પાછે જોડવાનો બીજો ઘન આની સાથે જોડવાનો છે। આપણે આ ઘન પ્રમાણે બીજા ઘનને આપણે જોડી દેવાનો છે, એટલા જ માપનો જે ઘન છે એ ઘનને આપણે જોડી દઈએ। તો આ બે ઘનને જો જોડવામાં આવે તો એની લંબાઈ કેટલી થાય એ જોઈએ આપણે। એક ઘન હતો એની જગ્યા પર બે ઘન જોડી દીધા છે, અહીંથી આમ આવી રીતે બે ઘન જોડી દીધા છે। એક આ બાજુનો ઘન છે અને આ બાજુનો ઘન છે, એટલે એ ઘનને આપણે જોડી દીધા તો બે ઘનની કુલ લંબાઈ કેટલી થશે એ આપણે શોધવી પડશે। બે ઘનની કુલ લંબાઈ, બે ઘનની કુલ લંબાઈ L પ્લસ L બરાબર 8 સેન્ટીમીટર। કુલ બે ઘનની લંબાઈ તમે લેશો તો બંનેને જોડવાથી 8 સેન્ટીમીટર થશે। પછી એની પહોળાઈ L બરાબર
बी बराबर 4 सेंटीमीटर है, पौड़ाई 4 सेंटीमीटर था सी, अने ऊंचाई ऊंचाई L बराबर H बराबर 4 सेंटीमीटर, इतने अपने साथी भाषा में जो ही है, तो आ एक घननु घनफल अंदर टोटल लाकड़ों के टुकड़े ए 64 सेंटीमीटर क्यूब छे, એમાંથી આપણે કુલ લંબાઈ શોધી કાઢી, આપણે સમઘન છે માનીને ચાલો, તો આ બે સમઘન છે, એ સમઘનની અંદર આપણે સાદી ભાષામાં જોઈએ તો અહીંયા આ એક ચોકનો બોક્સ જોઈએ તો એ સમઘન છે, આ ચોકનો બોક્સ એક સમઘન છે, એનું ઘનફળ તમને આપી દીધું છે 64 સેન્ટીમીટર ક્યુબ, એટલે અહીંયા એની કુલ લંબાઈ કેટલી છે એ શોધી કાઢીએ, આ લંબાઈ, આ લંબાઈ એ લંબાઈ આપણે શોધી કાઢી, એટલે એટલી તમારે કેટલે સેન્ટીમીટર થઈ 4 સેન્ટીમીટર આવી, હવે આ બેને એમ જોડી દીધા, આ બે બોક્સને જોડી દીધા, તો અહીંયા લંબાઈ કેટલી થઈ જશે 4 વત્તા 4 8 સેન્ટીમીટર થશે, આ 4 સેન્ટીમીટર અને આ 4 સેન્ટીમીટર, હવે પહોળાઈમાં કોઈ ફેર પડતો નથી, પહોળાઈમાં 4 સેન્ટીમીટર છે અને ઊંચાઈમાં પણ 4 સેન્ટીમીટર છે, એટલે એની ઊંચાઈમાં કોઈ ફેર પડતો નથી, એટલે આ સમઘનની જગ્યા ઉપર લંબઘન બની ગયો, એટલે અહીંયા પહેલા ઘનનું ઘનફળ આપી દીધું, એના પરથી લંબાઈ શોધી આપણે, અને પછી આ બેને ભેગા કરી દીધા, ને ભેગા કરી દીધા પછી ટોટલી જે લંબાઈ આવે એ એકલી લંબાઈમાં જ વધારો થાય છે, પહોળાઈમાં અને ઊંચાઈમાં કોઈ વધારો થતો નથી, એટલે અહીંયા આપણે કુલ લંબાઈ L ગુણ્યા L 2 છે, એટલે એક L આ ગણાશે, બીજો L આ રીતે ગણાશે, આ B છે અને આ H છે, એટલે લંબાઈમાં ખાલી વધારો થાય છે, પહોળાઈમાં વધારો થતો નથી અને ઊંચાઈમાં પણ વધારો થતો નથી, હવે તમારે અહીંયા સવાલ પૂછ્યો છે કે લંબઘનનું પૃષ્ઠફળ કેટલું, હવે આ સમઘનની જગ્યા પર શું બની ગયો લંબઘન, લંબઘનનું કુલ પૃષ્ઠફળ લંબઘનનું કુલ પૃષ્ઠફળ, તો એનું સૂત્ર છે બે કૌંસમાં LB BH અને LH, આ કુલ પૃષ્ઠફળ લંબઘનનું કુલ પૃષ્ઠફળનું આ સૂત્ર છે, એટલે બે કૌંસમાં 8 ગુણ્યા 4 પ્લસ B અને H 4 ગુણ્યા 4 પ્લસ L 8 ગુણ્યા 4, એટલે બે કૌંસમાં 8 6 32 4 6 16 8 6 32 બે કૌંસમાં 2 4 ને 2 6 ઓર 6 ને 2 8 ને 2 10 શું બધી 1 3 ને 4 5 6 7 ને 8 80 એટલે 160 સેન્ટીમીટર સ્ક્વેર તમારું કુલ પૃષ્ઠફળ મળશે 160 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે પહેલા આપણે ઘનનું ઘનફળ પરથી લંબાઈ શોધી અને એ લંબાઈનો ઉપયોગ આ રીતે બે બોક્સ પ્રમાણે લીધા, એટલે લંબાઈ L ગુણ્યા L 8 સેન્ટીમીટર, પહોળાઈમાં કોઈ ફેરફાર થતો નથી, ઊંચાઈમાં પણ કોઈ ફેરફાર થતો નથી, એટલે કુલ પૃષ્ઠફળ, આ કુલ પૃષ્ઠફળનું સૂત્ર તમને યાદ હોય તો એ પ્રમાણે તમે એનો જવાબ લાવી શકો, એટલે અહીંયા લંબઘનનું કુલ પૃષ્ઠફળ જવાબ લખી દેવાનો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ 160 સેન્ટીમીટર સ્ક્વેર છે, લંબઘનનું કુલ પૃષ્ઠફળ 160 સેન્ટીમીટર સ્ક્વેર છે, આ રીતે આપણો લખો પૂરો થાય, એટલે અહીંયા આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ, એટલે આ રીતે તમારે દાખલા ગણવાના થાય, હવે
दाखला नंबर 2 लो હું એવા ટાઈપના દાખલા લઉં છું કે જે પરીક્ષામાં પૂછાય એવા અને તમારા કોર્સમાં હોય તેવા તમારું જે કયા કયા ચેપ્ટરમાં કયા કયા દાખલાઓ લેવાના છે એ કોર્સ પ્રમાણે હું એક્ઝામ્પલ લઉં છું અમુક દાખલા કન્ટિન્યુ આવશે અને અમુક દાખલા તમારે હું ઉડાડીશ તો એ દાખલા પણ તમારે જમવાના રહેશે એટલે અહીંયા દાખલા નંબર 2 દરેક દાખલે દાખલે રીત બદલાય છે એટલે બરાબર ધ્યાનથી સમજજો શું કહે છે દાખલા નંબર 2 માં એક અર્ધગોળક ઉપર એક ખુલ્લો નળાકાર બેસાડેલો છે તેવું એક પાત્ર છે અર્ધગોળક ઉપર ખુલ્લો નળાકાર બેસાડેલો છે પહેલા પહેલું આપણે લઈએ એક અર્ધગોળક લઈએ આ એક અર્ધગોળક છે એક અર્ધગોળક ઉપર ખુલ્લો નળાકાર બેસાડેલો છે એક અર્ધગોળક ઉપર પોલો નળાકાર બેસાડેલો છે અર્ધગોળકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે અર્ધગોળક નો વ્યાસ 14 સેન્ટીમીટર તો અર્ધગોળકની ત્રિજ્યા કેટલી થશે 2 સેન્ટીમીટર ત્યાર પછી વાસણની કુલ ઊંચાઈ 3 સેન્ટીમીટર છે આ જે ઊંચાઈ 3 સેન્ટીમીટર વાસણ ની કુલ ઊંચાઈ 3 સેન્ટીમીટર તો નળાકારની ઊંચાઈ કેટલી થશે માટે નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ કેટલી થશે કુલ ઊંચાઈ માઈનસ અર્ધગોળકની ત્રિજ્યા અર્ધગોળકની ત્રિજ્યા એટલે કુલ ઊંચાઈ તમને 3 સેન્ટીમીટર આપેલી છે અને અર્ધગોળકની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે એટલે 11 સેન્ટીમીટર અર્ધ નળાકારની કુલ ઊંચાઈ તમને આ પ્રમાણે મળશે 14 સેન્ટીમીટર છે એટલે અહીંયા અર્ધગોળકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે 4 સેન્ટીમીટર નથી યાર અસપામાં જરા ભૂલ થઈ 14 સેન્ટીમીટર એની ત્રિજ્યા તમે લો તો 7 સેન્ટીમીટર થશે અને કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે એટલે અહીંયા 13 માંથી 7 જાય એટલે 6 સેન્ટીમીટર અર્ધગોળકની ઊંચાઈ થશે તો અહીંયા આ અર્ધગોળકની ઊંચાઈ આપણે મેળવી લીધી હવે પછી સવાલ શું પૂછ્યો છે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો વાસણ ની અંદરની સપાટી નો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો અર્ધગોળક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પૃષ્ઠફળ લગભગ તો પણ વાંધો નહીં નળાકાર ની અંદરની સપાટી નું ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ હવે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર તમને ખબર હોવી જોઈએ અર્ધગોળક આપેલો છે એટલે 2πr² અને નળાકારની અંદરની વક્ર સપાટી એટલે એનું સૂત્ર શું થશે 2πrh 2πrh આ બંને સૂત્રમાંથી આપણે જે ગણતરી કરીએ તો બંનેમાં જે સરખું છે એ કોમન કાઢી લઈએ 2π અને r કોમન કાઢી લઈએ 2π અને r કોમન કાઢી લઈએ
અંદર રહેશે આ પ્લસ h આટલું બાકી રહેશે હવે અહીંયા તમને કોઈ જગ્યા પર પાઈ નો ઉલ્લેખ કર્યો નથી એટલે ઉપર હેડિંગ માં આપી દીધું છે કે પાઈ નો જે આગળ ઉલ્લેખ કરેલો ના હોય તો ત્યાં આગળ તમારે 22 છેદ માં 7 લઈ લેવાના પાઈ ની કિંમત 22 છેદ માં 7 ત્રિજ્યા એ પણ 7 સેન્ટીમીટર અહીંયા ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર એટલે આ 7 7 ગયા 22 * 44 અને અહીંયા 7 અને 6 નો આપણે સરવાળો કરીશું તો 13 એટલે 44 * 13 કરીએ એ તમારે જાતે ગુણાકાર કરી દેવાનો 44 4 3 12 વધી 1 4 3 12 ને 13 2 5 4 ને 3 7 ને 5 એટલે 572 સેન્ટીમીટર સ્ક્વેર કુલ સપાટીનો ક્ષેત્રફળ મળશે એટલે અહીંયા એક વિધાન પાછું જવાબ લખી દેવાનો વાસણની અંદરની સપાટીનો કુલ પૃષ્ઠફળ વાસણ ની અંદરની સપાટી નો કુલ પૃષ્ઠફળ એટલે આ 572 સેન્ટીમીટર સ્ક્વેર આ પ્રમાણે તમારો જવાબ આવશે એટલે રકમની અંદર કેવા પ્રકારનો સૂત્ર આવે છે એ સૂત્ર તમને ખબર પડવી જોઈએ સૂત્ર ખબર પડશે તો તરત જ તમને દાખલો ગણવામાં તરત જ ખ્યાલ આવશે કે પહેલા આપણે કઈ કઈ વસ્તુની જરૂર છે એ પ્રમાણે તમને ખબર પડશે હવે પછીના દાખલો પછીના ભાગની અંદર લઈશું અસ્તુ